તો આ તરફ ખેડાના કડાણા ડેમમાં પાણીની આવક થઈ, ભારે વરસાદથી વણાક બોરી વિયરમાં પાણીની આવક થઈ છે. 1,53,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદી પરનો બ્રિજ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો. નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા. ઈશ્વર અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. ઈશ્વર જણાવશું, ઉપરવાસમાં વધુ વરસાદના કારણે હાલમાં કડાણા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, શું વિગતો સામે આવી? જી, વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી 1,53,000 ક્યુસેક પાણીની જે વણાકબોરી વિયર ખાતે આવક છે, અને એ જ પ્રમાણે વણાકબોરી ડેમ 232 ફૂટથી ઓવરફ્લો, 12 મીટર જેટલું ઓવરફ્લો થઈ અને મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે, જેને લઈ અને ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો ઘટેશ્વર નદીનો બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારના અનેક ગામોને એલર્ટ કરી અને જે પણ ગામોમાં પાણી ભરાય છે તે ગામોને તંત્ર દ્વારા સ્થળાંતર કરી ઉપરવાસમાં વસવાટ પણ કરાવી દેવામાં આવ્યો છે. સાથે આણંદ જિલ્લાના પણ અનેક ગામો છે જેને લઈ અને મહીસાગર નદીના પાણી અનેક ગામોમાં ઘૂસે છે, તે ગામોને પણ એલર્ટ કરી અને હાલ તો તંત્ર એલર્ટ મોડમાં છે. વાત કરવામાં આવે તો વણાકબોરી ડેમમાં, કડાણા ડેમમાંથી અને પાનમ ડેમમાંથી સતત પાણી આવી રહ્યું છે, જેને લઈ અને વણાકબોરી ડેમ સતત 3 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. હજુ પણ વધુ વરસાદને લઈ અને પાણીની આવક આવી રહી છે, જેને લઈ અને અચોક્કસ મુદત માટે ઘટેશ્વર નદીનો બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ અને ખેડા અને વડોદરા જિલ્લાનો વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આભાર ઈશ્વર તમામ વિગતો માટે.